गुजरातनी तो गुजरातमांथी कया नेता ने नेतृत्व मळे तेवी संभावनाओ छे? जी तो हाल गुजरात माथी छे बे जेटला सांसदो छे ते अत्यारे दिल्ली में होवानी वात छे ते सामे आवी रही छे, जेमाथी एक दलित समाजना नेता छे के जेवो लोकसभा में छे तेओने सौथी वधारे छे ते हाईलाइट करवामां आव्या हता, तेवा किरीट सोलंकी छे तेओनुं नाम अत्यारे चर्चा में छे ते मानवामां आवी रह्युं छे। जे प्रकारे गुजरात भाजप साथे नेताओ साथे वात थई छे तेओ लोकोनुं पण छे कहेवामां आवी रह्युं छे के किरीट सोलंकीने छे ते मंत्रीमंडळमां स्थान अपाई शके छे, केम के 25 જેટલા છે તે નેતાઓ અને નાન્ય સમાજમાંથી છે તે પ્રાધાન્ય આપવાની વાત સામે આવી રહી છે। ખાસ કરી અને એસસી સમાજની છે ભાગીદારી આ પ્રમાણમાં વધી શકે છે, ત્યારે મોદી સરકાર એ પણ ધ્યાન રાખી રહી છે કે જેટલું મોટું રાજ્ય તેટલા મોટા વિસ્તાર અને તેના આકાર પ્રમાણે છે તે મંત્રીમંડળમાં તેની ભાગીદારી છે તે નિશ્ચિત સુનિશ્ચિત મોદી સરકાર કરી રહી છે, ત્યારે ગુજરાતમાંથી છે વધુ એક સાંસદ છે તેમને મંત્રીમંડળમાં સ્થાન છે તે મળી શકે છે। અત્યારે કિરીટ સોલંકી અને જુગલજી ઠાકોર છે તેઓ બંને દિલ્હીમાં છે, પરંતુ તેઓનું કહેવું છે કે એક સામાન્ય જે મીટિંગ આજે હતી તેને લઈને તેઓ પહોંચ્યા છે, પરંતુ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેમાં કિરીટ સોલંકીનું નામ છે તે ફાઇનલ અત્યારે માનવામાં આવી રહ્યું છે, કે એમને દલિત સમાજમાંથી આવે છે, ઘણા સમયથી રાજનીતિમાં છે તેઓ સક્રિય છે, ખાસ કરીને અમદાવાદ પોતાનો જે મતવિસ્તાર છે તેમાં અનેક ટ્રમ્પથી છે તેઓ ચૂંટાતા આવ્યા છે અને તેઓની એક મત ક્ષેત્ર છે ત્યાંથી તેમનો એક મજબૂત પકડ પણ છે, જેને લઈને દલિત સમાજ ઉપર તેઓ નેતા દલિત સમાજના નેતા તરીકે તેમને પ્રોજેક્ટ કરવામાં આવે છે, જેથી કરીને મોદી સરકાર છે તે કિરીટ સોલંકીને છે મંત્રીમંડળમાં સ્થાન આપે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તોરલ બિલકુલ જયેશ, ધન્યવાદ જાણકારી માટે।